नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 विषय पर्यावरण पाठ 14 राजवंश खेતર ભાગ 2। આપણે અગાઉના ભાગમાં જમીન આપણી અમૂલ્ય સંપત્તિ છે, એને આપણે જાળવણી આપણે કરવી જોઈએ। આપણે જમીન સાથે જોડાયેલા છે, એમાં આપણે પાકનું ઉત્પાદન કરીએ છે અને એના ઉપરાંત જમીનથી આપણે ઘણી બધી વસ્તુઓ, ઉપયોગી ધાતુઓ અને કેટલાક ખનીજોનો પણ આપણે ઉપયોગ જમીન દ્વારા કરીએ છીએ। ने आपणे राजूना खेतरमां आपणे डुंगळीना पाकने आपणे शुं कर्युं छे, एनी वावणी कई रीते थाय छे एनी पण आपणे माहिती मेळवी। एटले के खेडूत पोताना खेतरमां खूब ज मेहनत करे छे त्यारे शुं तैयार थाय छे, पाक तैयार थाय छे। ए जमीननी फळद्रुपता टकी रहे अने सारो पाक थाय ते माटे पण तेमने विविध जातना प्रयत्नो करवा पड़ता होय छे। खेडूत पाकना सारा उत्पादन माटे खातरनो उपयोग करे छे અને પાકના ઉત્પાદનમાં સેન્દ્રીય ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીન સજીવ બને છે, બરાબર। એટલે આપણે જમીનને પણ આપણે જીવતી રાખવા માટે એને યોગ્ય સમયે વાવણી કરવી, લણણી કરવી, નિંદણ દૂર કરવું, તો આ જુદા જુદા પ્રકારના આપણે શું કરવી પડે છે, એમને કાળજી રાખવી પડે છે, જે આપણે અગાઉના ભાગમાં જોયું। આપણા રાજ્યમાં ખેડૂતો વિવિધ પ્રકારના પાક જમીન મેળવે છે। આપણે આ જોવા જઈએ તો એક જ જાતના આપણે ત્યાં પાક જોવા મળતા નથી, એમાં આપણે દરેક જમીન પ્રમાણે આપણે શું કરે છે, ત્યાં જુદા જુદા પાકની વાવણી કરવામાં આવે છે। એટલે કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ આ શું છે, આપણા મુખ્ય અનાજ છે, જે હવે મગ, ચણા, તુવેર, વટાણા અને ચોળા એ મુખ્ય કઠોળ છે। બટાટા, કારેલી, દૂધી, ભીંડા, ડુંગળી, કોબીજ, ફુલેવર, રીંગણ જેવા શાકભાજી પણ ઉત્તમ પ્રકારની ખેતીથી કરવામાં આવે છે। કેરી, જામફળ, દડમ, પપૈયા, તરબૂચ, ચીકુ, કેળા, નારંગી વગેરે ફળો તથા મગફળી, તલ, સરસવ અને સોયાબીન જેવા તેલીબિયા પણ થાય છે। એટલે બધું જ અનાજ ગણો, કઠોળ ગણો, ફળ, શાકભાજી કે તેલીબિયા, બરાબર, આ બધી જ વસ્તુ આમ જોવા જઈએ તો આપણા રાજ્યમાં એનો પાક ઉતારવામાં આવે છે, પાક ઉગાડવામાં આવે છે। આપણા રાજ્યમાં બનાસકાંઠામાં ડુંગળી, સાબરકાંઠામાં ડુંગળી, બનાસકાંઠામાં બટાટા, સૌરાષ્ટ્રમાં મગફળી, દક્ષિણ ગુજરાતમાં જૂનાગઢ અને કચ્છમાં કેરીના મબલક પાક આપણા ખેડૂતો ઉત્પન્ન કરે છે અને ખેતીની રીતે અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, તેલીબિયા વગેરે આપણા મુખ્ય પાક છે, બરાબર। તો આ રીતે આપણે પણ આપણી ત્યાં ઘણા બધા પાકો ઉગાડવામાં આવે છે। તો તમારા વિસ્તારમાં કયા પાકો ઉગાડવામાં આવે છે, કયા પાકની વાવણી કરવામાં આવે છે એ પણ તમે તમારા નોટબુકમાં લખજો। તો પાના નંબર 111 ઉપર જોઈએ તો કે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી, બરાબર। આપણે જે ભાગ જો એની અંદર આપણે લખવાનું છે, બરાબર, તમે ભાગ એક જોયો હશે એની અંદર આપણે એની ઘણી બધી માહિતી મેળવી, બરાબર। તો એવી એ જ રીતે તમારે લખવાનું છે કે ખેતરમાં જમીનને શું કરવી પડે, પોચી બનાવવી પડે। અહીંયા જો તમને યાદ હોય તો અહીંયા અમુક પોઈન્ટ લખ્યા હતા, મુદ્દા લખ્યા હતા। તો પહેલાં તો સૌથી પહેલાં તો શું કરવી પડે, જમીનને પોચી બનાવવી પડે, તેમાંથી નિંદણ દૂર કરવામાં આવે, ડુંગળીના પાકને લણવામાં આવે અને પછી છેલ્લા શું કરવામાં આવે છે, ડુંગળીના કોથળામાં ભરવામાં આવે। તો બધામાં રાજુએ શું કરી હતી, એના પિતાને મદદ કરી। તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે, તમારા ઘરની પાસે કોઈ ખેતર હોય અને એની અંદર ઘઉં, બાજરી, અમુક શાકભાજી, કઠોળ જે પણ પાક ઉગાડવામાં આવતો હોય એ પ્રશ્ન લખી અને તમારે જવાબ લખવાનું છે। એના પછી છે, રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે, જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય, વિચારો, બરાબર। એટલે આટલા બધા એક જ થેલો ભરીને આપણે થોડી કંઈક એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જઈ શકીએ, આટલા બધા જોવા જઈએ તો કેટલા બધા ફળો અને શાકભાજી હોય, બરાબર। તો એ એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર લઈ જવા માટે ટેમ્પો કે લરી અથવા તો બળદ ગાડા જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આપણે એ પણ જે શાકભાજી, કઠોળ કે અનાજ છે આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જઈ શકીએ છીએ। ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે, તમે આ તો તમે જોયું જ હશે કે ફળ શાકભાજી લઈ જવા માટે ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, ટ્રેમ્પો, પછી ઊંટ ગાડી, પેન્ડલ રિક્ષા, હથલારી વગેરે જેવા વાહનનો ઉપયોગ થાય છે,
તમારે પણ શું કરવાનું છે, એનું ચિત્ર દોરવાનું છે. તો કે રાજુના ખેતરમાં ઘણા બધા સાધનોનો ઉપયોગ થયો. તો અહીંયા સાધનો અમુક દોરેલા છે કે હળ, કોદાળી અને દાતરડું, બરાબર. તો એનો પણ તમારે ઉપયોગ લખવાનો. તો આપણે તો જોવા જઈએ તો કે હળની વાત કરીએ તો હળનો ઉપયોગ કેમ કરવામાં આવે છે, તો કે ખેતરને ખેડવા માટે કરવામાં આવે છે, જેનાથી જમીન શું બને છે, પોચી બને છે. એના પછી આપણે વાત કરીએ કોદાળીની, તો કોદાળી વડે પણ શું કરવામાં આવે છે, જમીનને ખોદવામાં આવે છે, જેનાથી જમીન પોચી બને અને જમીનમાં ખાડા કરી અને બીજ રોપવામાં આવે છે. એના પછી આપણે વાત કરી હતી લીજ, બરાબર છે. એ લીજ પણ આપણે ખરી કરીને શું કહીએ છીએ, દાતરડાના નામ વડે આપણે એને ઓળખીએ છીએ. તો એને ફળ છે, શાકભાજી છે, પાક અથવા ઘાસને કાપવા અથવા તો ફાળવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે જુદા જુદા સાધનોની આપણે શું મેળવી, માહિતી મેળવી. તો તમે જુઓ કે પાના નંબર 113 ઉપર કે પાક ઉગાડવા માટે ઘણા બધા કામ કરવાની જરૂર પડે છે. ચિત્રો આપણે જોવાના છે અને તેને સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા જોઈએ તો તમે આ ચિત્રને ધ્યાનથી જુઓ તો સૌથી પહેલા નંબર 1 અહીંયા આપેલો છે, જેનાથી શું કરે છે, જમીનને એ પોચી બનાવે છે. એના પછી તમે જોવા જાઓ તો પોચી બનાવ્યા પછી શું કરવાનું કે અહીંયા આ ત્રીજા નંબરની આકૃતિ છે, જેમાં શું નાખવામાં આવે છે, બીજ નાખવામાં આવે છે. બીજ નાખ્યા પછી તમે અહીંયા ત્રીજા નંબરમાં જુઓ, બીજા નંબરમાં, કે એમાંથી શું કર્યું છે, પાકના અંકુર ફૂટી નીકળ્યા, છોડ બન્યા, પણ એને શું કરે છે, નિંદણ એનું એના એમાંથી દૂર કરવામાં આવે છે. અને પછી નિંદણ દૂર કર્યા પછી અહીંયા તમે ચોથા નંબર પર, પાંચમા નંબર પર જોઈ શકો છો કે એમાંથી જે અમુક વધારા જે બીજ છે, બરાબર, એટલે છોડ છે, થઈ ગયા પછી શું કરવામાં આવે છે, એને કાપવામાં આવે, એટલે નંબર 4. અને નંબર 5માં એ અમુક સુકાઈ ગયેલા જે પાનો છે આ છે એ બધાને શું કરે છે, દૂર કરે છે. શાના વડે, ઇલ્લીજ વડે દૂર કરવામાં આવે છે. અને પછી નંબર 6, અને પછી ઇલ્લીજ વડે દૂર કરી અને પછી શું કર્યું, એને કોથળામાં ભરવામાં આવે છે. તો આ રીતે શું કરવું, એમને આ જે પાક છે એ પાકને કઈ રીતે એમને વાવણી કરી એને આપણે શું કરવાનું છે, એને ક્રમમાં ગોઠવાના છે. આ તો આ તમારે પાના નંબર 113 પર આ જે ચિત્ર છે એમાં તમારે શું આપવાના છે, નંબર આપવાના રહેશે. એના પછી છે તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો. તો આમ તો જોવા જઈએ તો ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, કઠોળ, જવ, એરંડા અથવા તો કેટલા બધા શાકભાજી પણ આપણે ત્યાં ઉગાડવામાં આવે છે. તો આ સાથે એટલે કે પાક માટે કરવામાં આવતા કામ, બરાબર, એટલે આપણે પાક તો ઉગાડીએ છીએ પણ એની માટે પણ ઘણા બધા કામ હોય છે. તો કે બધા પાક થાય છે આપણે ત્યાં, ઘણા બધા બધા જ પાક થતા હોય છે. તો કે બધા પાકમાં સૌથી વધુ ઉત્પાદન ઘઉંના પાકનું થાય છે. આપણે ત્યાં સૌથી વધારે ઉત્પાદન શેનું થાય છે, ઘઉંના પાકનું થાય છે. અને આ પાક ક્યારે લેવામાં આવે છે, તો કે શિયાળામાં લેવામાં આવે છે. એટલે કે દિવાળી પછી શિયાળુ પાક તરીકે ઘઉં વાવવાની શરૂઆત થાય છે. સૌ પ્રથમ ખેડૂત છે એ હળ કે ટ્રેક્ટર વડે ખેતરને ખેડે છે અને જમીનમાં ચાસ પાડવામાં આવે છે. કેટલાક ખેડૂતો જમીનને વધુ પોચી બનાવવા માટે બે વાર ખેડે પણ છે. ખેતર ખેડી લીધા પછી ચાસમાં ચોક્કસ અંતરે ઘઉંના બીજ નાખવામાં આવે છે. આ પછી તેના પર તરત જ સમાર ફેરવવામાં આવે છે. આ પ્રક્રિયાથી બીજ ઉપર માટી પથરાઈ જાય છે અને બીજને પક્ષીઓ ખાઈ શકતા નથી તથા બીજને અંદર જમીનની અંદર ઉગાડવા ઉગવા માટે તાપમાન મળી રહે છે અને થોડા દિવસ પછી આખા ખેતરમાં ઘઉંના બીજ ઉગી બહાર આવે છે. આ સમયે ખેડૂત આખા ખેતરમાં ક્યારા બનાવીને તેમાં પિયત કરે છે. પિયત એટલે કે એની ક્યારી બનાવે છે અને એટલે કે જેનાથી એને પાણી ભરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, પિયત કહેવામાં આવે છે. ઘઉંને તૈયાર થતા 4 માસ જેટલો સમય લાગે છે. આ દરમિયાન તેને 4 થી 5 વાર પાણી આપવું પડે છે. ઘઉં તૈયાર થયા પછી તેને કાપી પૂડા તૈયાર કરવામાં આવે છે અને આધુનિક પદ્ધતિ થ્રેસર વડે ઘઉંને કણસલામાંથી છૂટા પાડવામાં આવે છે. ખેડૂતના ઘઉં કોથળામાં ભરી અને બજારમાં લઈ જઈ વેપારીને વેચે છે, બરાબર. તો આ રીતે શું કરવામાં આવે છે, ઘઉંની વાવણી કરવામાં આવે છે. કયો પાક છે, શિયાળો પાક છે.
તો આ રીતે તમારે પણ ખેડૂતની જે પ્રવૃત્તિઓ, ખેડૂત કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે એ તમારે શું કરવાનું છે, તમારી નોટબુકમાં લખવાનું છે. તેના જે ઓજારો, એટલે કે જે ઓજારોનો ઉપયોગ કરે છે, તમે કયા કયા ઓજારો અથવા સાધનોનું નામ જાણતા હો, તો એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. તો આ સાથે આપણે રાજુનું ખેતર, એ અહીંયા આપણે ઘણી બધી આપણે જમીનને લગતી માહિતી જોઈ, અને એના પ્રશ્ન એ તમારે તમારી નોટબુકમાં લખજો. આ સાથે ભાગ 14 અને ભાગ 2 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.